सी देशना सौथी धनिक व्यक्ति अने मोटा उद्योगपति मुकेश अंबाणी ने धमकी आपवाना केस में मुंबई क्राइम ब्रांच टीमे कलोल माथी एक युवक की धरपकड़ करी छे। कलोलनी पोलिस लाइन में रहता अने गांधीनगर पोलिस में फरज बजावता पोलिसकर्मी पुत्र की क्राइम ब्रांचे धरपकड़ करी छे। जो कि आ घटना ने पगले पोलिसकर्मी पोलिस क्वार्टर में ताड़ू हतु अने पोलिसकर्मी परिवार साथे पलायन थयु छे। आंगे पड़ोश में रहता पोलिस परिवार ने पण कई ज खबर न होवानुं सामे आव्युं छे। महत्वनी बात छे के जे धमकी आपवामां आवी हती मुकेश अंबाणी ने पहला 20 करोड़ 200 करोड़ 400 करोड़ आ ईमेल द्वारा धमकी आपवामां आवी हती अने आखरे जे विगतो सामे आवी। वधु माहिती माटे संवाददाता मल्हार जोड़ाई गया छे। मल्हार, कलोल नी अंदर युवान पोलिसकर्मी नो पुत्र परिवार अत्यारे पलायन छे, विगतो शुं छे? नजर करिए तो छेल्ला केटलाय समयथी देशना सौथी मोटा उद्योगपति मुकेश अंबाणी ने वारंवार धमकी मळती हती अने धमकीना भागरूपे मुंबई क्राइम ब्रांच जे छे ते समग्र मामले तपास करती हती। तपास करता करता मुंबई क्राइम ब्रांच पोलिस ने जाणवा मळ्युं हतुं के धमकी भर्या जे फोन आवता हता, जे मेसेजो आवता हता ते गुजरातना कलोल खातेथी आवता हता, जेथी पोलिस जे छे ते मुंबई पोलिस कलोल खाते पहोंची हती ने त्यां आगळ पोलिस लाइनमां रहेता पोलिस कर्मचारीना पुत्र द्वारा जे छे ते धमकी आपवामां आवती होवानुं सामे आवता तेनी अटकायत करवा माटे क्राइम ब्रांच मुंबईनी पोलिस जे छे ते पहोंची हती अने युवानी अटकायत करी हती। जो के आस पड़ोसने आ मामले पूछपरछ करता तेओ आ मामले कशुं पण ख्याल न होवानुं जणाव्युं हतुं। आ उपरांत पोलिस कर्मचारी जे જેનો પુત્ર હતો પોલીસ લાઈનમાં જે રહેતા હતા કલોલના, તેના ઘરે પણ જે છે તે તાળું જોવા મળ્યું હતું, એટલે કે આસપડોશની પણ જે છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો એટલે કે જે રહેવાસીઓ હતા પડોશી તેઓએ આ સમગ્ર મામલે કશું પણ કહેવાનો ઇનકાર કરીને સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો વાત જે છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સમક્ષ કરી હતી। જો કે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે વધુ તપાસ તેજ કરશે। આભાર આપનો માહિતી આપવા માટે। પાટણમાં ખુદ સરકારના અધિકારીઓ જે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડાવી રહ્યા છે। પાટણમાં એલસીબી પોલીસની રેડમાં દારૂની મહેફિલ માણતા 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા, 1 પોલીસકર્મી ઝડપાયો। એલસીબીએ પાટણની સ્ટેઇન હોટલમાં દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા હતા। એલસીબી પોલીસે દારૂની મહેફિલ માણતા 5 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે જેનો સમાવેશ થાય છે એએસઆઈ કૃષ્ણપુરી છે, પાટણની સ્ટેઇન હોટલમાં દારૂની મહેફિલ માણતા હતા, પોલીસકર્મીનો પણ સમાવેશ થતા હવે ચકચાર મચી જવા પામી છે। વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ જોડાયા છે। અલ્કેશ, પાટણ એલસીબી પોલીસની રેડમાં દારૂની મહેફિલ માણતા 5 લોકો ઝડપાયા, જેની અંદર એક પોલીસકર્મી પણ હતો, વિગતો શું? જી ઇમાનથી વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ ઉપર છે અને લોકો ઘેર બેઠા હોટલોમાં પાર્ટીઓ કરતા થઈ ગઈ દારૂ પીવાની, ત્યારે આવી એક ઘટનામાં એક પોલીસકર્મી ની સાથે એના મિત્રો દારૂની પાર્ટી કરતા પકડાયેલા છે। પાટણની વાત કરવામાં આવે તો પાટણ એલસીબી ને બાતમી મળી હતી કે પાટણની જે સ્ટે ઇન હોટલ 5 વ્યક્તિઓ દારૂ પીતા પકડાયા હતા, એમાં એક એલસીબી પોલીસે જે રેડમાં પકડાયા હતા એ ડિવિઝન પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કૃષ્ણપુરી ભાસ્કરપુરી ગોસ્વામી પણ આવ્યા હતા, એની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જી માનસી, આભાર આપનો માહિતી માટે। સુરતના કડોદરાથી બારડોલી જતા રોડ પર લૂંટની ઘટના બની, જીએસટી વિભાગ દ્વારા સીલ કરાયેલ ધનલક્ષ્મી ગોડાઉન 15 ટન કોપરના વાયરની લૂંટ કરીને લૂંટારૂ ફરાર થયા હતા। જીએસટી વિભાગે સીલ કરેલા ગોડાઉનમાં લૂંટની ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થયા છે। કડોદરા પોલીસે ઘટનાને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। દેશના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ હવામાં પ્રદૂષણ ફેલાઈ ગયું છે। અમદાવાદમાં એક્યુઆઈ 186 થયું છે। પીરાણા કરતા પણ વધુ પ્રદૂષણ શહેરના અન્ય વિસ્તારોમાં છે। પીરાણામાં એક્યુઆઈ 200 છે, રખિયાલમાં એક્યુઆઈ 229, રાયખડનું એક્યુઆઈ 216 પહોંચ્યું છે, ચાંદખેડામાં એક્યુઆઈ 144, જ્યારે નવરંગપુરાનું એક્યુઆઈ 185 પહોંચ્યું છે। સતત 7મા દિવસે દિલ્હીની હવા એટલી ઝેરી બનતી જાય છે કે હવે એ હવામાં જીવવું મુશ્કેલ છે। પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીએ પહોંચ્યું છે। વધતા હવા પ્રદૂષણને પગલે દિલ્હીમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની છે। પ્રદૂષણને રોકવા અનેક મુદ્દે ચર્ચા થશે। પ્રદૂષણને પગલે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે રવિવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો 4થો તબક્કો લાગુ કર્યો છે। આ પછી દિલ્હીમાં ડીઝલ વાહન ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે। અત્યાર સુધી દિલ્હીમાં ગ્રેપ 3 લાગુ હતી, પરંતુ પ્રદૂષણનું સ્તર વધતા
ग्रेप 4 लागू करने निर्णय लेवामां आव्यो छे। डीजल वाहनों में फक्त ते वाहनों ने ज छूट आपवामां आवी छे।